गुड मॉर्निंग विद्यार्थी मित्रों, उमाशंकर जोशी ની શ્રેષ્ઠ વાર્તામાં છેલ્લું છાણું ના અંતિમ એ પાઠ તરફ આપણે જઈ રહ્યા છે. હું છેલ્લે વાત કરતી હતી કે પેલી બંને સાસુઓ બેઠા છે, આથમની દિશામાંથી સુસવાટા ભેર પવન આવ્યો એટલે કીધું કે પેલા બારણું તો બંધ કર. તો કે બરોબર વાસેલું છે, કારણ કે તરણમાંથી પવન આવે છે, બારણામાં હવે કાંઈ નથી રહ્યું, એટલા બધા કાણા પડી ગયા છે. પછી સાસુ બોલાવે છે, કંઈ નહીં બાપ, જો સાંભળ. એટલે જીવીને કહે છે, વખત છે ને હું મરી જાઉં, મારી અવસ્થા થઈ છે, હમણાંથી માંદી બહુ રહું છું અને સૌ મારી પછવાડે પડ્યું છે, ને જો વળી મોતનો ભેટો થઈ જાય ને તો એક કામ કરજે. પછી કહે છે, કરીશ. એટલે એકમેકના મોઢા જોયા વગર, કારણ કે અંધારું છે, કોઈ સાસુઓ એકબીજાને જોઈ શકતા નથી, એટલે એકબીજાના મોઢા જોયા વગર જ બે ભૂતની પેઠે વાતો કરતા હોય ને એમ જાણે પોતપોતાને લાગતું હતું. એટલે પેલી જીવી કહે છે, શું ભાઈ તમે કયો? બસ નહીં જ કરે કે એટલામાંથી ગઈ, એમ કહીને સાસુ એને વઢે છે. પણ જીવી કહે છે, પણ શું કયો તો ખરા, ખબર પડે ને મને, જો હું મરી જાઉં ને એટલે તારે પોતે થઈ અને છાણું લઈને આગળ નીકળવાનું. વેણ્યો કે વેણ્યાનો છોકરો કોઈ નીકળ્યું ને તો મારો જીવ જન્મ જન્મ અવગતે જશે, આ તને કહી રાખું. બોલ થશે આટલું તારાથી? આટલું કહી અને જીવીની સાસુ જીવીને કહે છે, તું મને કહે, હું મરું ને તો છેલ્લું છાણું તું ઉપાડજે, આ વેણી કે વેણીનો છોકરો કોઈ નહીં, નહીં તો મારો જીવ અવગતે જશે. બોલ આટલું કરીશ? ટાઢમાં સોડિયો વાળીને બેઠેલી જીવી છે, અર્ધભાન અવસ્થા છે. એ અર્ધભાનમાં કહ્યું, હા હા એમાં શું, બધાને હાંકી કાઢીશ, જરી સૌને વિચરિત લાગશે, બધાને વિચિત્ર લાગશે થોડું, પણ એમાં શું, વેણીયાના હાથ તો દેવતા પાણીએ તો શું સીધા નરકે જ જાય, આપણે એમના દેવતા ન ખપે. બસ તમે કહેશો એમ હું કરીશ, એમ સાસુને આશ્વાસન આપ્યું જીવીએ. હવે સમજી, સાસુ કહે છે, એ અને એના ઘરનાનું છાણું છો દોરતો, આપ જો તારો હાથ જોતો પોતે થઈને મારું છાણું દોરીશ ને, હું પોતે થઈને છાણું દોરીશ, એમ કહીને જીવીને કહે, તારો હાથ આપ મન વચન આપ. અને જીવી કહે છે કે હું પોતે તમારું છાણું દોરીશ, શાંતિ એમ પૂછે છે. પવનના સુસવાટેની એક કટારી બારણાની તરડમાંથી અંદર આવી અને જીવીને ભોંકાય છે. બાઈ, હવે જીવી કહે છે, સાંભળો છો કે? એની સાસુને કે, હં સાસુએ હુંકાર આપ્યો, ને જો હું મરી જાઉં તો? જીવી કહે છે, તો કોણ દોરશે? તમે જીવતા હો તો તમે દોરશો? હા, પણ હું જીવતી નહીં હોવો. અને એ ખોખરું હસી. પણ જીવી કહે છે, જીવતા હો તો વાત છે ને, લાવો જોઈએ હાથ, જેટલા ડગલા બને ને એટલું થઈને તમારે છાણું દોરવાનું, પછી ગમે તે ડાઘૂન તમે આપી દેશો. હા, એટલે સાસુએ હોંકાર આપ્યો. પછી એ બે ઊંઘ્યા કે નહીં એની ખબર પડી શકે એમ નથી, કારણ કે આખી રાત બારણા પર પછડાય પછડાયને પવને સામસામા બે સવાલો જવાબો સાંભળ્યા જ કર્યા હતા. બસ એવા હોંકાર. સવારે તડકો થોડો થોડો નીકળ્યો અને પછી મંગુ લાંબા બોયાની બીડી ફૂંકતો ફૂંકતો બારણા આગળ આવ્યો. લાંબા બોયાની એટલે આખી બીડી ફૂંકતો ફૂંકતો બારણા પાસે આવ્યો. હજી લગી કાકીને એને જોઈ નહીં, એટલે કે જીવીને, એટલે એ અકળાયો. જો બધા વેરથી છોકરાઓ અલિપ્ત હોય, વેર ઝેર તો બધા મોટાને હોય છે, નાનાને એમાંનું કશું જ નથી. એટલે એ તો કે એ અકળાય છે અને છેવટે બાપા કે માં દેખે નહીં ને, પોતાનો બાપ વેણી અને એની માં છે દાદી એ જોવે નહીં ને,
એવી રીતે નીચા નમીને બારણાની તળમાં હાથ ઘાલી અને આગળો ખસેડી બારણું ખોલીને અંદર ગયું. એ સમયે જૂના સમયે ઓલી ડેલી હોય ને લાકડાની, એમાં આગરીઓ માર્યો હોય, એ આગરીઓ પાસે એક કાણું હોય, એ કાણુંને આંગળીથી આમ 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 કરો ને એટલે આગળીઓ ખસતો જાય અને અંદરથી બંધ ડેલી ખુલી જાય, પણ એ આવડવાની એક તરકીબ છે. એટલે એ બારણું ખસેડી આગળો ખસેડી પેલો મંગુ નાનો છોકરો તો અંદર પ્રવેશ્યો. કાકી હજી કેમ ઊંઘે છે? જોને સામા ઘરના નળિયા પર સોનાના થઈ ગયા. એની કાકીને કહે છે, કાકી હજી કેમ તું ઊંઘે છે? આ સામા ઘરના નળિયા જો તો સોનાના થઈ ગયા, તને ખબર નથી પડતી? લે જાગે છે કે નહીં? પેલો છોકરો જગાડે છે, જાણી જોઈને બોલતી નથી. કેમ? બાપાને મા કાલ લડ્યા હતા એટલે ને, પણ હું ક્યાં તારી સાથે લડ્યો હતો? હવે ન બોલીને તો જો તો ચાપું? હા એમ કે. એટલે ઓલી બીડી હાથમાં હતી ને, એ બીડીનું હું પકડું અને તને બડાડી દઉં એમ. લે દેવતા જોઈએ છે ને તારે? કાલ દેવતા લેવા આવી હતી ને આ બધું થયું હતું એટલે. એની કાકીને કહે છે, મને કેવું તું ને, હું છાનું માનો તને લેવી આપત દેવતા? બાપાને માર તો છે જેવા, સગડી પાસે એક છાણું પડ્યું હતું એના ટુકડા કરી અને એને બોયાની બીડી ફૂંકી ફૂંકીને ભડકો કરી અને એને દેવતા શરૂ કર્યું, પણ કોઈ હલે નકર ચલે એ જીવી અને જીવીની સાસુમાંથી. હવે તો તારો વાંક જ છે હો, પેલો નાનો છોકરો કહે છે. જો ત્રણ ગણું ને પછી સાચે સાચે ચાંપવા આવીશું આ વખતે, તો એક બે ને ત્રણ ગણું ત્યાં ઉઠી જશે, નહીં તો સાચે સાચે આ બીડી અડાડી દઈશ. અને છોકરો ગણે છે, એક બે અને ત્રણ, અને એણે બોયાથી કાકીના હાથને ખરેખર ચોંપ્યો. ચોંપ્યો એટલે પેલી બીડી અડાડી ચાંપી, પણ રૂવાડું ન ફરક્યું. કાકી કાકી મને ટાઢવાય છે, તારો સાડલો ઓઢાણે એકલી ઓઢીને બેઠી છો તે, કહીને સોળમાં લપાવા ગયો. ત્યાં લપાવા જતો તો ત્યારે જતી જીવી સેજ બબડી ખસ હ, અને ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તા મેં કહ્યું કે આ વાર્તા અહીંયા પૂરી થાય. પેલો છોકરો નાનકડો એ આખી બોયાની બીડી તને અડાડું અને છેલ્લે અડાડે છે, પણ મેં કહ્યું ને કે સાસુ બહુ કોઈ જવાબ દેવા ના છે કે નહીં ખબર નથી આપણને. અને આખી રાત પેલો પવન છે એ સુસવાટા ભેર બંનેના સવાલ જવાબ સાંભળતો રહ્યો, હ હ, અને આખી રાત ઠૂંટવાયેલા બંને સાસુઓ સવાર પડતા મૃત્યુ પામે છે. અને પેલો નાનો છોકરો છે એ છેલ્લું છાણું આજે તો કે અંગારો અડાડી અને એ અંગારો ચાંપે છે એ છેલ્લા છાણામાં, અને ત્યાં કાકીને ઉઠાડવા જાય પણ જીવી છેલ્લો અહંકારો આપે છે કે ખાલી આગો ખસ ને ત્યાં વાર્તા પૂરી થાય. આખી વાર્તા કરુણાંતિકા સર્જે છે. ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તામાં સ્થાન પામેલી આ છેલ્લું છાણું વાર્તા જિંદગીના એક કરુણતા સભર અંત તરફ આપને લઈ જાય અને વાત કરે છે માનવીય જીવન મૂલ્યોની. કેવું માનવીય જીવન એનું કે છેલ્લે મને એ તો હાથ અડાડે જ નહીં, શું કામ? એ વાતે કયા પેલા તરફ એ જીવીને સાસુ દોરી ગઈ? જીવીને એ કેવા વૈમનસ્યો બે પિતરાય ભાઈઓની વચ્ચે, અને છેલ્લે આ નાનો છોકરો ફરી પાછું એ છેલ્લા છાણા તરફ એ અંગાર ફૂંકી, અને પેલી વાતમાં આવ્યું હતું ને વાર્તામાં વચ્ચે કે કંઈ પણ થાય પણ અંતે તો અમે જ તમને અંગારો દેવા આવશું ને, એ વેણીની માએ કહ્યું હતું, અને ચોક્કસ શબ્દ સહી સાચું પડે છે. છેલ્લે બંને સાસુઓના અવસાન સાથે આ વાર્તા એક કરુણાંતિકા સર્જે છે, અને એ વાર્તા આપણે પૂરી કરીએ. હું ખાસ કરીને કહું છું તમને કે વાર્તા જ્યારે પૂરી થાય ને, ટૂંકી વાર્તાની ચમત્કૃતિની કલા આ જ છે, ત્યારે ભાવકના મનમાં એ વાર્તા શરૂ થાય છે, અને આ ખરેખર આ વાર્તા એવી ચોંટદાર અંત સાથે પૂરી થાય છે. વાર્તા તત્વના કેન્દ્રસ્થાને નાનકડું એવું કથા વસ્તુ લઈને એ ચાર પાત્રો સાથે આખી વાર્તાની શરૂઆત થાય અને પૂર્ણાવતી પણ એટલા જ ચોંટદાર અંત સાથે કરે, એટલે એકંદરે ભાષા શૈલીમાં વર્ણનમાં
બોલીમાં, કથા વસ્તુમાં, પાત્ર ચરિત્ર ચિત્રણમાં ઉમાશંકર સર્વ રીતે શ્રેષ્ઠ સાબિત થયા છે. એટલે ટૂંકી વાર્તાના અંતે એટલું કહી શકાય કે શ્રેષ્ઠ વાર્તાના આ શ્રેષ્ઠ અંત તરફ આપણે ઉમાશંકર લઈ ગયા. આ તબક્કે આ વાર્તાએ પૂરી કરીએ છીએ. નવી વાર્તામાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.